કમાલપુરમાં અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતની ઘટનામાં ત્રણના મોત નિપજ્યા છે. તો ગમખવાર અકસ્માતમાં ત્રણના મૃત્યુ થઈ ગયા છે. મોડાસાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં 25થી વધુ લોકો અકસ્માતમાં ઘાયલ થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તો મોડાસાના માલપુર પાસે અકસ્માત સર્જાયો. જગન્નાથપુરીથી પરત ફરતા હતા શ્રદ્ધાળુઓ તે ત્યારે આ પ્રકારનો ગમખવાર અકસ્માત સર્જાયો, જેમાં ત્રણના મૃત્યુ થયા. એસટી બસ અને લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. મોડાસાથી આ મતના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મોડાસા માલપુર પાસે અકસ્માતની ઘટના બની અને આ ગમખવાર અકસ્માતમાં ત્રણના મૃત્યુ નિપજ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 25થી વધુ લોકો અકસ્માતમાં ઘાયલ થઈ ગયા છે. એસટી બસ અને લક્ઝરીનો અકસ્માત સર્જાયો હતો. સાકરિયા બસ સ્ટેશન નજીક અકસ્માતની ઘટના બની હતી. બાઇક ચાલકને બચાવવા જતા અકસ્માતની ઘટના બની હતી. એસટી બસ રોંગ સાઈડમાં લક્ઝરી સાથે અથડાઈ ગઈ હતી, ત્યારે 5 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તો અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કયા પ્રકારે આ અકસ્માતની ઘટના બની હતી. એસટી બસ અને લક્ઝરી બસનો અકસ્માત સર્જાઈ ગયો, જેમાં ત્રણના મૃત્યુ નિપજ્યા. જ્યારે આ ઘટનામાં 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્યારે 5 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જગન્નાથપુરીથી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, ત્યારે સાકરિયા બસ સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે અકસ્માતની ઘટના બની હતી. ગમખવાર અકસ્માત સર્જાઈ ગયો હતો અને આ ગમખવાર અકસ્માતમાં ત્રણના મૃત્યુ થઈ ગયા છે, જ્યારે 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. બાઇક ચાલકને બચાવવા જતા આ પ્રકારે અકસ્માતની ઘટના બની હતી. એસટી બસ રોંગ સાઈડમાં લક્ઝરી સાથે અથડાઈ ગઈ હતી. 5 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરાયો, ત્યારે અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો મોડાસાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં માલપુર પાસે અકસ્માતનો બનાવ બન્યો અને આ ગમખવાર અકસ્માતમાં ત્રણના મૃત્યુ નિપજ્યા છે. બાઇક ચાલકને બચાવવા જતા આ પ્રકારે અકસ્માતની ઘટના બની હતી. ત્યારે એસટી બસ અને લક્ઝરીનો અકસ્માત સર્જાઈ ગયો અને આ ઘટનામાં 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 5 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવે છે. 5 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મહેશ પરમાર જોડાઈ ગયા છે. જી મહેશ, મોડાસા માલપુર પાસે અકસ્માત સર્જાયો, જેમાં ત્રણના મૃત્યુ નિપજ્યા અને 25થી વધુ ઘાયલ થયા. શું છે વધુ વિગત? બિલકુલ નિરાલી, વાત કરીએ તો શામળાજી ગોધરાજી હાઈવે છે, તે મોડાસા નજીક સાકરિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સાકરિયા સ્ટેન્ડ પાસે લક્ઝરી બસ અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. બીજી તરફ મુસાફરો, 25 જેટલા મુસાફરો હતા, તેમને તે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. અકસ્માતને પગલે 2થી વધુ એમ્બ્યુલન્સ તેમજ ગ્રામજનો દ્વારા બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. જી શ્રીમાએ સમગ્ર માહિતી આપવા બદલ આભાર. અકસ્માતની ઘટનામાં 25થી વધુ લોકોને ઇજા પહોંચી છે, ત્યારે ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરી દેવામાં આવ્યો, ત્યારે અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા.